મોરબી શહેરમાં પાલિકા તંત્રની બેદરકારીથી કંટાળી ગયેલા નાગરિકોએ પાલિકા વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યો હતો. મોરબી શહેરને પ્રાથમિક સુવિધાઓ આપવામાં નિષ્ફળ રહેલ પાલિકા તંત્ર સામે નાગરિકોમાં ભારોભાર રોષ જોવા મળે છે અને અવારનવાર ટોળા પાલિકા કચેરીએ ધસી જતા હોય છે, જેમાં આજે નગર દરવાજા પાસે ઉભરાતી ગટરના ગંદા પાણી ચીફ ઓફિસ ચેમ્બર પાસે ઢોળીને વિરોધ કરવામાં આવ્યો હતો. મોરબીના નેહરુ ગેટ પાસે આવેલી શહેરની મુખ્ય માર્કેટ પાસે દરરોજ ગટર ઉભરાતી હોય, જેથી સ્થાનિક વેપારીઓ અને ખરીદી માટે આવતા ગ્રાહકોને દરરોજ આવા ત્રાસમાંથી પસાર થવું પડે છે. આ મામલે સામાજિક કાર્યકર રાજુભાઈ દવેએ તંત્રને રજૂઆત કરી તાકીદે સફાઈની માંગ કરી હતી. જોકે આંદોલનની જ ભાષા સમજતા પાલિકા તંત્રમાં રજૂઆતથી કોઈ કામ થતું ન હોય તેમ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી, તો દરરોજના ત્રાસથી વેપારીઓ ત્રાસી ગયા હોય, જેથી આજે સામાજિક કાર્યકર રાજુભાઈ દવે અને વેપારીઓનું ટોળું ગંદા પાણીની ડોલ ભરીને પાલિકા કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં પાલિકા તંત્ર સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને ગંદા પાણી ચીફ ઓફિસ ની ચેમ્બર પાસે લોબીમાં રેડી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. ત્યારે હવે તંત્રને શરમ આવે છે કે કેમ તે જોવાનું રહ્યું. આજે મોરબી નગરપાલિકાની અંદર રજૂઆત કરવામાં આવ્યા છે કે નેહરુ ગેટના ચોકની અંદર પાણી છલકાય છે એ બાબતમાં અમે ચાર દિવસ તો એમ્પ્લિમેન્ટર આપેલું હતું, તો નગરપાલિકાએ કંઈ ધ્યાન દીધું નથી. 20 તારીખે અમે અરજી આપી હતી તો નગરપાલિકાએ કોઈ ધ્યાન દીધું નહોતું. નો છૂટકે અમારે ઢોલ નગારા સાથે અને પ્રજાને સાથે રાખીને હું સામાજિક કાર્યકર અને જિજ્ઞેશભાઈને જગાભાઈ અમે આવ્યા છીએ અને નગરપાલિકાને તંત્રને જગાડવા માટે અવારનવાર મોરબીનો એક નેહરુ ગેટ રાજા રજવાડાના વિદેશમાં વખણાય છે નેહરુ ગેટ, ત્યારે માંડેથી 500 ફોટા પાડવા આવે ત્યારે આ ફોટા પાડવામાં નગરપાલિકા એકદમ નિષ્ફળ થઈ ગઈ. અવારનવાર રજૂઆત કરવા હોવાથી નગરપાલિકાને કોઈ તંત્ર જવાબ દેતું નથી. ભૂગર્ભના પૈસા ઉઘરાવે, ટેક્સ ઉઘરાવે, ગટરના પૈસા ઉઘરાવે, ટેક્સ ઉઘરાવે, શિક્ષણ વેરો, સફાઈ વેરો, આ સફાઈ વેરો બધો ઉઘરાવે છે. તો નગરપાલિકાના એમ કહે છે કર્મચારીઓ કે અમારા આગળ છે માણસો નથી, તો માણસો ન હોય તો તમે ભરતી કરો, એ અમારી જવાબદારી ન હોય. તો મોરબી સ્વસ્થ બને એવું અમારી માંગણી છે. આ બાબતમાં આજે અમે પાણી રેડ્યું છે અને 8 દિવસની ઇમ્પ્લિમેન્ટર આપી છે. જો 8 દિવસમાં જો નહીં થાય તો પાછું મોરબી નગરપાલિકાની સામે હું નગરપાલિકાની સામે અપવાસ ઉપર બેસ અને પ્રજાને આવો એક પ્રશ્ન નથી, ઘણી ઠેકાણે પ્રશ્ન છે, બધી પ્રજાને સાથે રાખીને હું લઈશ અને અન્ય અન્ય ઠેકાણે પાણી ઉભરાય છે એ બધાને ભેગા કરીને હું અપવાસ ઉપર બેસ. ભૂગર્ભના ગટર માટે એ આવ્યા હતા ઓપન ગટર અને ઓલી ગટર માટે. અહીંયા અમારા માણસો સફાઈ કામકાજ કરવા માટે જાય છે પણ અહીંયાની પબ્લિક રહી કચરો ને ઓલું નાખે તો પણ અમે યોગ્ય કાર્યવાહી અહીંયાની કરશું. આવતા દિવસમાં અમે પબ્લિક જે કચરો નાખે એના અમારા નગરપાલિકાના માણસો રાખીને દંડની કાર્યવાહી પણ કરશું. વેપારીનો પ્રશ્નનો નિકાલ અમે 3-4 દિવસમાં જ કરી નાખશું પણ અમે ઉપર એની વેપારીની પણ કરી કામ કાર્યવાહી કરશું થોડી ઘણી, કે એ પોતે ખુદ નાખતા હોય તો સીસીટીવી કેમેરામાં છે કે અમારા નગરપાલિકાના માણસોને અહીંયા જાતે રાખીને દેખાડાવશું. જાજા એના આના પહેલાના ટાઈમે જ અમે માથે ઊભા રહીને અમારા કર્મચારીઓ ખુદ હું ઊભો રહીને અહીંયા રહ્યું એ આખું ગટરનું રિપેરિંગનું બધું કાર્યવાહી કરેલી જ હતી પણ માણસો જ્યાં અહીંયા પોતે રહ્યા બરોબર એને પોતાની રીતે જેવું વધારાનો કચરો નહીં રહ્યો, ગાડી પર જાય છે તો પણ એ કચરો નહીં ગટરમાં જ ખુદ એ જ નાખે છે પોતે.